ભોળાનાથ વિષ્ણુ પરમાત્માને કહેવા લાગ્યો, અત્યારે મને અહીં શા માટે બોલાયો છે? તમને બ્રહ્માદેવ બોલાવે છે? અરે બ્રહ્માદેવ અત્યારે મને અહીં શા માટે બોલાયો છે? કે વિષ્ણુદેવ બોલાવે છે. અરે વિષ્ણુદેવ અત્યારે મને અહીં શા માટે બોલાયો છે? કે ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ અત્યારે મને અહીં શા માટે બોલાયો છે? પ્રભુ, આપને બોલાવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા, છતાં મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું. કોઈ તપેશ્રી એવો જાગ્યો, 12 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે. આ વિશે જાણતા હોય તો તમે મને પ્રભુ જલ્દી કહો. અરે ઇન્દ્રદેવ, આ વિશે હું બધું જાણું છું. તમે બધા દેવ લોકો સૌના આસને જાઓ, એ મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે, એમને હું સપના આપીને આવું છું. ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરીમાં, હોજી રે ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરીમાં, સપના પીને ચાલ્યા ઇન્દ્રપુરીમાં, હોદી રે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરીમાં, સપનાયા પીને બ્રહ્મા જાઓ બ્રહ્માપુરીમાં, હોદી રે બ્રહ્મા જાઓ બ્રહ્માપુરીમાં, સપનાયા પીને ચાલ્યા બ્રહ્માપુરીમાં, હોદી રે બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરીમાં, સપનાયા પીને Thank you.
विष्णु चालावय कूटमा हो दी रे विष्णु चाला वय कूटमा सपनाया पीने पार्वती तम जावो ने कैलाश हो दी रे पार्वती तम जावो ने कैलाश सपनाया तीने पार्वती कहीं चाला कैलाश हो दी रे पार्वती चाला कैलाश सपनाया तीने गळ गळती मा जमरात हो दी रे गळ गळती मा जमरात सपनाया पुरे अजमल रा ने भूपे काई सुना रे भणकार हो दी रे भूपे सुना रे भणकार तमे रे जावो रे अजमल द्वार क्या कूड़ा कूड़ा कल जुग मा हो दी रे कूड़ा कूड़ा कल जुग मा पंडरे पाड़वाती कारण नहीं जड़े दुवार क्या मारण छोड़ राय हो दी रे दुवार क्या मारण छोड़ राय दुवार क्या नो नाथ दुखड़ा भांग से ओ जी
કે હે અજમર રાજા, તમે મારી મમતા મેલી દો અને તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. અને શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો નથી. અજમર રાજા, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. અજમર રાજા સમાધિમાંથી બેઠા થઈ પુજારી મહારાજને પૂછવા લાગ્યા છે, પુજારી બાપા, મને સપનું આવ્યું. અરે ભક્તરાજ, ઘણા વર્ષોથી અહીંયા હું ભગવાનની સેવા પૂજા કરું છું, મને કોઈ દિવસ સપનું નથી આવ્યું, અને તમને અહીંયા હાડા તણદી થયા તા સપના આવવા માંડ્યા ભક્તરાજ. અરે પુજારી બાપા, તમારી માળામાં જોઈ આપો, આ મારું સપનું સત્ય છે કે જૂઠું છે? પુજારી બાપા એમની માળામાં જોવા લાગ્યા છે. હા ભક્તરાજ, તમારું સપનું સત્ય છે, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. તો અજમર રાજા કે, એક વાર મારા રાજમાં જઈ આવું અને પછી દ્વારકા જાઓ. અજમર રાજા પોકરણગઢ આવે છે. માતા મિલનદે અજમર રાજાને પૂછવા લાગ્યા છે. આજે સ્વામી ના દિલડા રે કે મર ખોબરા, કહો તમાર દિલડા ની વાત. સ્વામી ના દિલડા રે કે મર ખોબરા, આજે અજમલ કહુને સતી સાંભળજો રે, કહુ મારા દિલડાની વાત. અજમલ કહુને સતી સાંભળજો રે, હું રે ગયો તો શિવના ચરણે રે, આજે શિવ રે શંકરે સપનાયા પિયા રે, અજમલ દુવાર ક્યા માં જાઓ, શિવ રે શંકરે સપનાયા પિયા રે, કે સતી હું અઘોર જંગલ માં ગયો હતો, ત્યાં શિવ નું મંદિર હતું, ત્યાંના પ્રભુનું મેં આરાધન કર્યું, શંકર ભગવાને મને સપનારૂપી દર્શન આપ્યા અને સપનામાં મને કીધું કે હે અજમર રાજા, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. તો સતી હું દ્વારકા જવાની આજ્ઞા લેવા આવ્યો છું સ્વામીનાથ. તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ ભગવાનના દ્વારે ખાલી હાથે ન જવાય, તો ભગવાન માટે પ્રસાદ બનાવી આપું, તમે સાથે લેતા જાઓ. સવા શેર ઘીના લાડુ બન્યા ચાર, હોજી રે સવા શેર ઘીના લાડુ બન્યા ચાર, પ્રભુને જમાડા પછી જમજો જી,
ધારે લાવે ગંગા જી ના નીર ખોજી રે ભરીન લાવી ગંગા જી ના નીર પ્રીતે રે પખાળો પ્રભુ ના પાવલા સવા શેર ઘીના લાડુ બનાવ્યા પાસે ભગવાન ને થાળ ધરાવી પછી આમાંથી પ્રસાદી લેજો. આ જળ જમનાજી ની જારી ભરી છે પ્રભુના ચરણ પખાળે પછી આમાંથી ચરણામત લેજો. બહુ સારું સતી. અજમર રાજા ત્યાંથી દ્વારકાના પંથે ચાલી નીકળ્યા છે. પૂજારી બાપા પૂજા કરીને બેઠા છે. અજમર રાજા દ્વારકાના મંદિરે આવ્યા છે. પૂજારી બાપા મારે ભગવાન ને થાળ ધરાવો છે કે જાઓ મંદિર માં જઈ ભગવાન ને પ્રસાદ ધરાવો. અજમલ રાજા ભગવાન ની મૂર્તિ સામે જઈ આજીજી અને વિનંતી કરે છે, મારા નાથ આ લાડુ હું તમારી માટે લાવ્યો છું તો પ્રભુ જમી લો. જમોરે જમોરે મારા નાથ તમે લાડુ રે લાયો રે હું તો તમારી માટે લાડુ રે લાયો રે હું તો તમારી માટે નાની જારી ભરી લાવ્યો ચરણ તમારા ધોવા મારી રે સતીએ લાડુ મોકલિયા મોકલા પ્રભુ તારી કાજે ઓજી 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 ઓજી. મારા નાથ આ સવા શેર ઘીના લાડુ લાવ્યો છો પ્રભુ આપ જમી લો. સબરીબાઈ ના યાઠા બોર પણ તમે ખાધા હતા. વિદુરજી ની ભાજી પ્રભુ તમે ખાધી હતી. તમારો ભક્ત અજમલ તમને પ્રેમથી લાડુ ધરાવે છે. પ્રભુ જમો મારા નાથ. ભગવાન લાડુ નથી જમતા, એ પથ્થરની મૂર્તિ છે. પથ્થરની મૂર્તિ કોઈ દિવસ લાડુ ન જમે. અજમલ રાજા એ મૂર્તિ સામે આજીજી અને વિનંતી કરે છે, પ્રભુ લાડુ નો જમ્યા તો કાંઈ નહીં, પણ તમારા ચરણ તો લાંબા કરો. મારે તમારા ચરણ ધોઈ અને શરણામત લેવું છે. પથ્થરની મૂર્તિ કોઈ દિવસ ચરણ પણ લાંબા ન કરે. ભક્તરાજ ખૂબ મૂર્તિ સામે આજીજી અને વિનંતી કરે છે. એ વખતે ભગવાને અંતરિક્ષ સ્વરૂપે મૂર્તિમાં પ્રવેશ કર્યો. અજમલ રાજાને ખૂબ ક્રોધ ચડવાથી જારીનો ઘા કર્યો. પથ્થરની મૂર્તિ હતી ખંડક કરી નાખી. ત્યાં ભગવાન સાક્ષાત સિંહાસન ઉપર બેઠા છે. રુધિરની ધાર વહેવા લાગી. ભગવાનના લીલાટ પર પાટો બાંધવો પડ્યો છે. આવો મંદિરની અંદર ખડબડાટ અવાજ આવે છે. પૂજારી બાપા આવ્યા કે ભક્તરાજ આ શું કરો છો કે ભગવાનને લાડુ જમાડું છું.
આ મૂર્તિ લાડુ કેમ જમતી નથી? ભક્તરાજ, એ પથ્થરની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ કોઈ દિવસ લાડુ ન જમે, તો હાચી મૂર્તિ ક્યાં છે? પૂજારી મહારાજ ને એમ થયું કે આ ગાંડો થઈ ગયો લાગે છે, પાગલ લાગે છે, તમારે હાચી મૂર્તિ જોઈ છે ને કે આ તમારી સામે ઉભી, લાવો લાડવા. પૂજારી બાપા, આ લાડુ તમે જમજો, સાચી મૂર્તિના મને દર્શન કરાવો. તમારે હાચી જ મૂર્તિ જોઈ છે ને? ક્યા તો આ ઘોડો છે ત્યાં હાલે એમ નથી, રસ્તો બહુ અઘરો છે, તો ઘોડો હું તમને સુપ્રત કરતો જઉં છું અને મને હાચી મૂર્તિના દર્શન કરાવો, દ્વારકાનાથના દર્શન કરાવો. તો ચાલો મારી સાથે. થોડા દિવસ પહેલા અહીંયા પીપા ભગત આવ્યા હતા, એમને ભગવાનના દર્શન થયા હતા, તો હાલો મારી આરે. અજમર રાજા ને પૂજારી મહારાજ સમુદ્રના કિનારે લઈ જાય છે. તમારે ભગવાનના દર્શન કરવા છે ને, તો આમાં દાબો ધૂપકો. અજમર રાજાએ જય રણછોડ કરી સમુદ્રની અંદર ધૂપકો દાબ્યો, દરિયાનું મોજું આવ્યું છે. અજમર રાજા સમુદ્રમાં તણાવા લાગ્યા. આજે પાપી રે પૂંજારીએ મને સમુદર ફેંક્યો, ડૂબ ડૂબ ડૂબવા લાગ્યા. પાપી રે પૂંજારીએ મને સમુદર ફેંક્યો, અજમર રાજા સમુદ્રમાં ડબકા ખાવા લાગ્યા છે. સમુદ્ર વલોઈ વલોઈને સાવ ઠાકી ગયા છે, પાણી પીવા લાગ્યા છે. ભગવાનને અરજ કરે છે, મારા નાથ, તમે હવે મારી વારે પધારજો, હમણે મારા પ્રાણ પંખેડા ઉડી જાય છે પ્રભુ. એ વખતે ભગવાને અજમર રાજાની રાવ સાંભળી, અત્યારે મારો ભક્ત અજમલ સમુદ્રમાં સમુદ્ર વલોઈ વલોઈને સાવ ઠાકી ગયા છે, તો લાય સમુદ્ર વચ્ચે સોનાની દ્વારકા બનાવું, સોનાના બેડા લઈ પાણીયારીઓને પાણી ભરવા મોકલું અને અજમલ રાજાને કર લંબાવી તારી અને કાંઠે લાવી મૂકું. એ ભગવાને સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવી છે, સોનાના ગઢ દેખાય છે, સોનાના કાંગરા દેખાય છે. અજમલ રાજા જોઈ અને અસરત પામ્યા છે, વાહ પ્રભુ વાહ, તમારી લીલા પણ અપરમ પાર છે. તો આવું રૂડું નગર, તો આ બહેનોને હું પૂછી દઉં, આ કયું નગર છે? અજમર રાજા એ પાણીયારીઓને પૂછવા લાગ્યા. પાણીની પાણીયારી પૂછું મારી બેન દો, આ કયા રે નગર ને કોણ રાજા? નગરેનું દ્વારકા નામ દો, એવા રાજ રે કરે રે રણછોડ રાજા. શું કહો છો મારી બેન? આ દ્વારકા અને અહીંયા રણછોડ ભગવાન રાજ કરે છે. મારી બેન, તમે પાણી ભરી જલ્દી ઘેરે જાઓ, હું પ્રભુના દર્શન માટે હરિના દ્વાર પર જઉં છું. અજમર રાજા ધીરે ધીરે દરવાજા તરફ ચાલ્યા આવે છે. પરોળિયાઓ ચોકી ભરીને ઉભા છે, એક બાજુ ગરુડજી ઉભા છે, એક બાજુ હનુમાનજી ઉભા છે, એક બાજુ લક્ષ્મીજી ઉભા છે, અને પરોળિયાઓ અરસપરસ ચોકી કરે છે. તો લાયા ચોકીનું હું થોડું વર્ણન કરું. આજે અરસ પરસ રાયની ચોકી ઉપરે, પડખે હનુમાનજી નો વાસ, પડખે ગરુડજી નો વાસ, અરસ પરસ રાય
की ऊपरे पढ़के लक्ष्मी जी नो आस अरसो परस रायनी चौकी ऊपरे प्रोलिया मारे प्रभु ना दर्शन करवा जाओ से तो मने जाव दो अमे मारा प्रभु नी रजा ली आवी प्रोलिया भगवान पासे रजा लेवा जाए से प्रभु आपने को भक्तराज मळवानी रजा मांगे से के ने आव दो ई मारो लाडीलो ने प्रेमी भक्त से अजमेर राजा धीरे धीरे भगवान साक्षात सिंहासन पर बैठा से આવીને પ્રભુને પ્રણામ કર્યા આપ તો ત્રણ લોકના નાથ આપને પણ દર્દ છોડતું નથી પ્રભુ આપના કપાળે પાટો બાંધ્યો છે રુધિરની ધાર વહે છે મૃત્યુ લોકમાં માનવીને દુઃખ પડે પ્રભુ પણ આપને દર્દ છોડતું નથી તો આ કપાળે પાટો શ્યાનો બાંધ્યો છે તો લાય મારા પ્રભુને પહેલા એ પૂછી દો આજે લેલા તે પાટા રે પ્રભુ સેના બાંધ્યા રે તમને સેના પડ્યા દુઃખ લેલા તે પાટા રે પ્રભુ સેના બાંધ્યા રે લાડી લો ભગત મારો આવ્યો તો લાડુ જમાડવાને કાજ લાડી લો ભગત મારો આવ્યો તો લાડે લા ભગતે મન લાડુ મારા આજે લાડુ રે મારવાથી સંતોષ નો વયો રે જારે મારી લે પટારે પટારે અજમલ એના બાંધારે અજમર રાજા બે હાથ જોડી ભગવાનને કહેવા લાગ્યા પ્રભુ આપનો ગુનેગાર હું છો તો પ્રભુ મને ક્ષમા કરો ભક્તોને માટે હું સદા આધીન છું અરે અજમલ તમે મને એ તો કહો તમારે આટલી આટલી મહાકષ્ટિ શા માટે ભોગવવી પડે છે પ્રભુ આપ તો અંતર જામી છો બધું જાણો છો છતાં મને પૂછો છો તો સાંભળો પ્રભુ એક સવારથ માટે અને એક પરમારથ માટે હું ભટકું છું અરે અજમલ સવારત શું છે અને પરમારથ શું છે પ્રભુ સાંભળો પરમારથની હું વાત કરું યૌવન લોકો ગાયનો વધ કરે છે હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે આવો પ્રભુ ધર્મ ભ્રષ્ટ થાય છે અને ભેરવા નામનો રાક્ષસ છે એ બાર બાર ગૌ માતે મનુષ્ય કે પક્ષી કરવા દેતો નથી પ્રભુ તો હવે આનો કાંઈ ઉપાય કરો એ વખતે વિષ્ણુ પરમાત્મા શું કહેવા લાગ્યા છે એને પણ હું અટકાવીશ પણ તમારું સવારત શું છે પ્રભુ મારું સવારત તો એ જ છે સવાસેર માટીની મારે ખોટ છે પ્રભુ હું વાંજ્યો છું અરે અજમલ
તમને જે હું સીધ વસ્તુ આપું, વિના સંકોચ થી નર નારી એની તમે સેવા અને માવજત કરજો, તમારા ઘરે પુત્ર નો જન્મ થશે અને તમારું વાંજિયા મેનું ટળશે. ભગવાન અજમર રાજાને એક પુષ્પ આપે છે, અમર ડાલી ને તોડી. આજે અમારા ડાલીનું એક પુષ્પ આપો, સેવા કરજો નવ નવ માસ, અમારા ડાલીનું એક પુષ્પ આપો. વાંજિયા મેણા બાંગુ, અમારા ડાલીનું એક પુષ્પ આપો. આજે અમર ડાલીનું પુષ્પ આપ્યું છે, નર નારી એની નવ નવ માસ સેવા કરજો, તમારા ઘરે પુત્ર નો જન્મ થશે અને તમારું વાંજિયા મેણું ટળશે. એ વખતે અજમર રાજા અવળું ફરી ગયા. અરે ભક્તરાજ, હજી કેમ અચકાવશો? પ્રભુ, આવા પુત્ર ની આશાએ હું અહીંયા નથી આવ્યો. જો આપને પુત્ર દેવો હોય તો જગતમાં પૂજવા લાયક અને આપની જેવો. એ વખતે ભગવાન શું કહેવા લાગ્યા? આજ પિતા રે તમે ને પુત્ર હું તમારો, માનો સત્ય વચન, પિતા રે તમે ને પુત્ર હું તમારો. આજે અમારો ડાલીનું બીજ પુષ્પ આપો, પુષ્પને પારણીએ પધરાવો, અમારો ડાલીનું બીજ પુષ્પ આપો. આજે રતનો કટોરો વીર ગેડીયો રે, આપુ અભયે વરદાન, રતનો કટોરો વીર ગેડીયો રે. આજે અમર ડાલી નું બીજું પુષ્પ આપ્યું, એ પુષ્પ ને પારણામાં પધરાવી અને નવ નવ માસ સેવા કરજો. હું પોતે તમારા ઘરે જન્મ ધારણ કરીશ અને બધી મનની ઈચ્છાઓ હું તમારી પૂરણ કરીશ. અરે પ્રભુ, એ વાત બધી બરોબર, પણ જે પહેલું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એનું અમે નામ શું રાખ્યું? જે પહેલું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એનું નામ વિરમદેવ રાખજો. અને બીજું પુષ્પ આપ્યું, જે બીજું પુષ્પ આપ્યું છે એ પુષ્પ ને પારણામાં પધરાવી નવ નવ માસ સેવા કરજો. હું પોતે આપના ઘરે જન્મ ધારણ કરીશ, મારું નામ રામદેવ રાખજો. પ્રભુ, એ વાત બધી બરોબર, પણ તમે કયા દિવસે પધારશો એ અમને કેમ ખબર પડશે? જે પહેલું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એની તમે છઠ્ઠી ઉજવશો, છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું આવીશ. પ્રભુ, એ વાત બધી બરોબર, પણ તમારી આવવાની કઈ નિશાની આપશો? ભગવાન કેવી નિશાની આપે છે? આજે
આજે કુમા કુમના પગલા પડશે મેલ મારે જાણજો જલ માદરો કુમા કુમના પગલા પડશે મેલ મારે જયારે તમારા મહેલમાં કુમકુમના પગલા જણાય ત્યારે એમ માનજો પ્રભુએ મારા ઘરે જન્મ ધારણ કર્યો છે. હા પ્રભુ, એ વાત બધી બરોબર. હજી કોઈ ઈચ્છા બાકી હોય તો કહો અજમલ. પ્રભુ, અનેક ભક્તો થઈ ગયા, અનેક સંતો થઈ ગયા, એને તમે તમારી રાસલીલા બતાવેલી. પ્રભુ, જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા, એને પણ તમે તમારી રાસલીલા બતાવેલી. તો તમારો ભક્ત અજમલ એને રાસલીલા જોવાના ઘણા ખોડશે. તો પ્રભુ, મારે રાસલીલા જોવી છે. ગરુડજી, ગળોન્દ્રીના કાંઠે જાઓ, 1600 ગોપીઓને રાસરમમાં બોલાયો, અજમલ રાજાને રાસલીલા બતાવો. ગરુડજી ગોપીઓને બોલાવા જાય છે અને એ દ્વારકાની અંદર ભગવાનની રાસલીલા ચાલે છે. અજમલ રાજા રાસલીલા જોવે છે. મારે કૃષ્ણ જોયા ના કોડ સૈવર હાલો ને માતા ઉમયાન લાગુ પાય સૈવર ચાલો ને ગુણ ગાયે ને રસ્યો યુદાસ સૈવર માતા ઉમયાન લાગુ પાય સૈવર ચાલો ને તો દૂધે ભરી તલાવડી અને મોતીડે બાંધી પાલ કૃષ્ણજી ધોવે ઇમના ધોતિયા રાણી રાધા પાણી રાની હાર સૈવર આલો ને મારે કૃષ્ણ જોયા ના કોડ સૈવર આલો ને ગુણ ગાયે ને રસ્યો યુદાસ સૈવર આલો ને માતા ઉમયાન લાગુ પાય સૈવર ચાલો ને તો સાસુ અમારી જસોમતી અને સસરો શ્રી નંદલાલ તો કંઠ અમારો કાનજી મારો સાસરિયું ગોકુળ ગામ સૈવર આલો ને મારો મારે કૃષ્ણ જોયા ના કોડ સૈવર ચાલો ને મારે માતા ઉમયાન લાગુ પાય સૈવર ચાલો ને માતા ગુણ ગાયે ને રસ્યો યુદાસ સૈવર ચાલો ને આ તો ભગવાનની લીલા હતી. ભગવાનનું લીલાનું દેવો વર્ણન નથી કરી શક્યા તો આપણે મનુષ્ય સિવાય ભગવાનની લીલાનું આપણે વર્ણન ન કરી શકીએ. ભગવાનની રાસલીલા ચાલે છે ત્યાં અજમર રાજા ભર નિંદરમાં સૂઈ ગયા છે.
भगवान गरुड़जी ने कहवा लाग्या छे। गरुड़जी अजमर राजा भर नींदर में सुई गया छे, एमने समुद्र ना सामा किनारा लगी मुकिया। गरुड़जी अजमल जी ने सामा किनारे मुकी जाए छे। गरुड़जी कहवा लाग्या, प्रभु तमे अजमल राजा ना घरे जन्म धारण करशो तो मारे कोनो आधार? प्रभु अरे गरुड़जी, तमे पन कोई जातनी चिंता न करशो, तमने हूँ मारा लीलूड़ा घोड़ा तरीके राखीश। हनुमान जी कहवा लाग्या से, प्रभु तमे अजमल राजा ना घरे जन्म धारण करशो तो मारे शू थाय छे? अरे हनुमान जी, तमे पन कोई जातनी चिंता न करशो, जारे हूँ आपने समरू तारे आप पधारजो। प्रोळियाव कहवा लाग्या से, प्रभु तमे अजमल राजा ना घरे जन्म धारण करशो तो प्रभु अमारे कोनो आधार? अरे प्रोळियाव, तमे पन कोई जातनी चिंता न करशो, तमने हूँ मारा भमरिया भाला तरीके राखीश। लक्ष्मी जी कहवा लाग्या से, प्रभु तमे अजमर राजा ना घरे जन्म धारण करशो तो मारे कोनो आधार? प्रभु अरे लक्ष्मी जी, तमे पन कोई जातनी चिंता न करशो, उमर कोट नी अंदर सोडा राजा राज करे से, एमना घरे आप जन्म धारण करजो। तमारा शरीर ऊपर अनेक खोटू मेकी, कोई रसपूत तमारो नाळियो नहीं स्वीकारे। जारे पोकरण गढ़ मां मारी 20 वर्ष नी उमर थाशे त्यारे हूँ आपनु शरीर पण स्वीकारीश, जावा मारू वचन से। लक्ष्मी जी नो अवतार उमरकोट सोडा राजा ने घेरे थाय से, आवुं भगवाने लक्ष्मी जी ने वरदान आप्युं छे। भगवान कहवा लाग्या से, अत्यारे सर्व ने वचन आपी शक्यो तो लाय मारा भाई बलदेव ने बोलावो। आजे कृष्ण बोलावे बलदेव आवजो रे, आवजो मंदिर मो जाय, कृष्ण बोलावे बलदेव आवजो रे। आजे कृष्ण बोलावे बलदेव आविया रे, आविया मंदिर मो जाय, कृष्ण बोलावे बलदेव आविया रे। बलदेव बहु क्रोधी हता, भगवान ना लीलाटे पाटो बांधेलो जोई ने शू कहवा लाग्या छे। ब्रह्मांड ने अंदर कोई एवो नथी सरदायो के कृष्ण ऊपर कोई हाथ पाड़ी के, एना लीलाट पर पाटो बांधो से रुधिर नी धार वहे छे। आवो काळो केर मारा बंधु ऊपर कोने कर्यो तो लाय एने हूँ प्याला ई पूछी दो। आजे लेलाटे पाटारे बंदो सेना बांधारे, तमने सेना पड़िया दुख, लेलाटे पाटारे बंदो सेना बांधारे। आजे लाडी लो भगत मारो आवियो तो, लाडू जमाड़वाने काज, लाडी लो भगत मारो आवियो तो। आजे लाडी ले भगते मन लाडू मारा, आजे लाडू रे मारवाथी संतोष नो वरो रे,
જારે મારી લે લાટ આટારે પટારે બંધો એના બાંધારે આજે હળરે સડાવું મારા હાથથી રે ફેંકું સમુદર મોજા હળરે સડાવું મારા હાથથી રે ભાઈ જો તમે મને એ નિમિત્ત ની માટે અહીંયા બોલો બોલાયો હોય તો ત્રિલોક ની અંદર થી એને હું નષ્ટ કરી નાખું. ભાઈ તમને મેં અહીંયા કોઈ સહાર માટે નથી બોલાયા, તો અત્યારે મને અહીંયા શા માટે બોલાયો છે? એ પોકરણગઢ ના રાજા અજમલસિંહ એમના ઘરે આપને જન્મ ધારણ કરવાનો છે. આજ પોકરણગઢ ની પ્રજા મને ગમતી નથી, સાથે આવો નાના ભાઈ, પોકરણગઢ ની પ્રજા અમને ગમતી નથી. કે ભાઈ હું તમારી સાથે જ છું, તો એનું તમે મને વચન આપો કે જાઓ મારું વચન છે, હું પણ તમારી સાથે જન્મ ધારણ કરવાનો છું. અજમલ રાજા પોકરણગઢ પહોંચી ગયા છે. અજમલ રાજાનું હસતું મુખ જોઈ માતા મિલનદે હરખથી પૂછવા લાગ્યા, આજે સ્વામી ના દિલડા રે કેમ હરખ ભર્યા, કહો તમાર દિલડા ની વાત, સ્વામી ના દિલડા રે કેમ હરખ ભર્યા, આજે અજમલ કહુને સતી સાંભળજો રે, કહુ મારા દિલડા ની વાત, અજમલ કહુને સતી સાંભળજો રે, આજે હું રે ગયો તો સતી દ્વાર ક્યારે, દર્શન આપ્યા પોયા હું રે ગયો તો સતી દ્વાર ક્યારે, આજે દ્વાર ક્યા ના નાથે દુખડા ભાંગિયા રે, આજે દ્વાર ક્યા ના નાથે દુખ ભાંગિયા રે, કે સતી હું દ્વારકા ગયો હતો અને ભગવાને મને સાક્ષાત દર્શન આપ્યા. માતા મિલનદે ને અતિ આનંદ થયો. સ્વામીનાથ પ્રભુએ શું કીધું છે? સતી ભગવાને મને બે પુષ્પ આપ્યા છે. સ્વામીનાથ એ પુષ્પની મને વાત કરો, માતાજીને હૈયામાં હરખ માતો નથી. સતી આ ભગવાને પહેલું પુષ્પ આપ્યું છે, એની તમે નવ નવ માસ સેવા કરજો,
આપણા ઘરે પુત્ર નો જલમ થશે અને આપણું વાંજિયા મ્યાણું પડશે. માતાજીને અતિ આનંદ થયો. સતી ભગવાને બીજું પણ પુષ્પ આપ્યું છે. એ પુષ્પને પારણામાં પધરાવી નવ નવ માસ સેવા કરજો, વાલો મારો પારણી આવીને પહોંચશે. સતી માતા મિલન દેને હૈયામાં હરખ માતો નથી. સ્વામીનાથ જે પહેલું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એનું હું નામ શું રાખું? સતી જે પહેલું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. અને આ બીજું પુષ્પ આપ્યું છે એ પુષ્પને પારણામાં પધરાવજો અને નવ નવ માસ સેવા કરજો, વાલો મારો પારણીએ આવીને પહોંચશે એનું નામ તમે રામદેવ રાખજો. સતી પ્રભુ આપણા આંગણે કયા દિવસે પધારશે મને કેમ ખબર પડશે? જે પહેલું પુષ્પ આપ્યું છે બાળકનો જન્મ થાય એની તમે છઠ્ઠી ઉજવો, છઠ્ઠીના છઠ્ઠા દિવસે પ્રભુ પધારશે. અને જયારે પ્રભુ આપણા આંગણે પધારશે ત્યારે આપણા મહેલમાં કુમકુમના પગલા પડશે. માતાજીને અતિ આનંદ થયો છે. માતા મિલનદેવને નવ નવ માસ વીત્યા છે અને વિરમદેવજીનો જન્મ થાય છે. સેવામાં કઈ વીત્યા નવ નવ માસ, હોજી રે સેવામાં કઈ વીત્યા નવ નવ માસ, સતી ના ખોળે રે કુંવર ગલ માઓજી, વિરમદેવજીનો જન્મ થયો છે. મારા સ્વામીનાથે મને કીધું હતું કે પહેલા બાળકનો જન્મ થાય એનું રૂડું નામ પાડજો. માતા મિલનદેવ કેવું રૂડું નામ પાડે છે? રાખ્યા રાખ્યા વિરમદેવજી નામ, ઓજી રે રાખ્યા રાખ્યા વિરમદેવજી નામ, વાંજિયા મેણા રે રાય ના બાંગિયા ઓજી, આવી રીતે સમય વીતતો જાય છે. એક દિવસ માતાજી દૂધની ડેપ ચૂલા પર મૂકી અને ગૌશાળામાં ગાયોને નીર નાખવા ગયા છે. ભગવાનને આવવાનો સમય થઈ ગયો છે. બની ને પાંચે વર્ષ ના બાળ, મારે જાવું અજમલ ને દરબાર, પિતા અજમલ રાય ના બાળ, બની ને પાંચે વર્ષ ના બાળ, આયા અજમલ ને દરબાર, માતા મિલન દેના બાળ, બની ને પાંચે વર્ષ ના બાળ, આયા યજમલ ને દરબાર, બેની સગુણા ના વીર,
बनी ने पांचे वर्ष ना बाल आया यजमल ने दरबार आर बनी ने पांचे वर्ष ना बाल आया यजमल ने दरबार बनिया पाचे वरस ना बाल बनिया पाचे वरस ना बाल पिता यजमल राय ना बाल बनिया पाचे वरस ना बाल माता मिलन देना बाल बनिया पांचे वरस ना बाल बेनी सगुना ना वीर बनिया पांचे वरस ना बाल बनिया पांचे वरस ना बाल बनिया पांचे वरस ना बाल प्रथम परसो पुराय ओ जी रे प्रथम परसो पुराय उकलता दूधड़ा रे रामे उतारिया ओ जी उकले कांडे गड़िए दूध ओ जी रे उकले कांडे गड़िए दूध उकलता दूधड़ा रे राम ठारिया ओ जी अतारे मारी माता गौशाला मा गायो ने नीण करवा गया छे तो लाए आ दूध नी देग चूला पर उभराय छे भगवान ने पारणिया माथी कर लंबावी दूध नी देग नीचे उतारी अने मुकी छे माताजी ने गौशाला मा याद आयु के हुं दूध नी देग तो चूला पर मुकीने आवी छुं तो दूध उभरातुं छे माताजी एकदम दौड़ता महल तरफ आवे से ता महल मा कुमकुम ना पगला जोया माताजी ने अति आनंद थियो कुमा कुम ना पगला जनाय ओ धीरे कुमा कुम ना पगला जनाय पारणिया जोई ने असरत पामिया ओ जी
આ દૂધની દેગ તો હું ચૂલા પર મૂકીને ગઈ હતી, તો દૂધની દેગ નીચે કોને ઉતારી છે? ભગવાને પારણામાંથી જવાબ આપ્યો કે માતાજી, દૂધની દેગ તો નીચે મેં ઉતારી છે. માતાજીને અતિ આનંદ થયો. મારા સ્વામીનાથે મને કીધું, તું બીજા બાળકનો જન્મ થાય એનું તમે રૂડું નામ પાડજો. તિથિ આવી અગિયાર છે ગુરુવાર, ઓજી રે તિથિ આવી અગિયાર છે ગુરુવાર, ભાદરવા દશમ કેરી રાતડીયો.